રાજુલાના જૂના કડિયાળી રોડના વિસ્તારના ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળ્યા, આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ. સ્ટોરી બાય યોગેશ કાનબાર, મા ન્યૂઝ લાઈવ, રાજુલા, ગુજરાત. સાહેબ, આપનું નામ જણાવશો? ભરત બલદાણીયા, આમ આદમી પાર્ટી, અમરેલી જિલ્લા ઉપપ્રમુખ. ભરતભાઈ, અત્યારે આપ અહીંયા આવ્યા છો જે સ્થળ ઉપર, ત્યાં ખેડૂતોની શું રજૂઆત છે અને એના માટે આપના તરફથી શું કાર્યક્રમ કરવામાં આવ્યો, જરા જણાવશો? જો, ખેડૂતોની વારંવાર રજૂઆતો એ લોકોએ ધારાસભ્ય શ્રી, માજી ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, સરુ ધારાસભ્ય ભાઈ શ્રી અમરીશભાઈ ડેર, આ તમામ વ્યક્તિઓને વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા અંતે તમામ ખેડૂતો ભેગા મળી અને અમારી આમ આદમી પાર્ટી કાર્યાલય ઓફિસ રાજુલાની અંદર એ લોકો આવ્યા અને અમને મુદ્દાની રજૂઆત કરી. મુદ્દાની રજૂઆત કાલે રાતે સાંજે 7:30 વાગે અમને મળેલ અને અમે એ લોકોને એવું કીધેલું કે સવારે 10 વાગ્યાના આસપાસ અમે લોકો ત્યાં હાજર રહીશું, આપણે રેલવેના અધિકારીશ્રીઓને વાત રજૂઆત કરશું, પણ અહીંયા આવી અને તમામ ખેડૂતોને સાથે લઈ અને રાજુલા રેલવે ઓફિસની અંદર અમે રજૂઆત કરવા જતા ત્યાંથી અમને જાણવા મળેલ છે કે આ રોડ આજ સુધી રેલવે વિભાગની અંદર અહીંયા કોઈ રસ્તો બોલતો નથી. અત્યાર સુધીનો જે રસ્તો બોલતો હતો એ રસ્તો હતો ઓનલી ફોર પગદંડી ખેડો, બરોબર. તો રેલવેને રજૂઆત કરતા રેલવેની પાસેથી અમને એવું જાણવા મળેલ છે કે અત્યાર સુધી અહીંયા જે તાલુકા પંચાયત અને નગરપાલિકા દ્વારા જે રસ્તો બનાવવામાં આવ્યો એ સરકારી રેલવેના ચોપડામાં ચડેલો નથી, જેના કારણે થઈ એ લોકોએ અહીંયા કોઈ પમ્પિંગ માટે કોઈ પણ વ્યક્તિને નિમણૂક કરેલી નથી. આની રજૂઆત અમે આવનારા 2 દિવસની અંદર ભાવનગર DRMને તમામ ખેડૂત મિત્રોને સાથે લઈ અને રજૂઆત કરીને જેમ બને તેમ ઝડપથી આ પ્રશ્નનું નિરાકરણ આમ આદમી પાર્ટીની ટીમ જરૂર કરીને આપશે. આભાર ભાઈ. પટેલ, શું નામ આપનું? મારું નામ છે વિનોદ. વિનોદભાઈ, ક્યાં રહ્યો છો આપ? હું અહીંયા મોવા જગત નાકા પર. ઓકે, અત્યારે તમે બધા ખેડૂતો અહીંયા જે એકત્રિત થયા છો, જગ્યા કઈ છે? આ જગ્યા છે જૂનો કડિયાળી રોડ. ઓકે, અને તમે બધા ખેડૂતો એકત્રિત થયા છો તો તમારો પ્રશ્ન શું છે? અમારો પ્રશ્ન છે, આજે અહીંયા પાણી ભરાય છે ને, હલવું હોય તો હલાતું પણ નથી, કઈ વાહન લઈ જવું હોય તો વાહન પણ નથી લઈ જઈ શકતા. અમારા વાડીએ માલ ઢોરને અમે રાખીએ છીએ, બરાબર, તો અમારે જવું કઈ રીતે આમાં? બરાબર, તો હવે અત્યારે તમારો પ્રશ્ન પાણીનો પ્રશ્ન છે. પાણીનો પ્રશ્ન છે, ગયા વર્ષે તો આમાં સાપ ને એવું પણ રહેતું, તો પણ અમે આનો સામનો કરીને આવેલા, બરાબર. હવે આજે નથી હલાય એવું, તો પછી અમારે કોની પાસે જવાનું? તો વડી, આ જે અત્યારે માર્ગ છે એના માટે તમે ક્યાંય પેલા રજૂઆત કરી એવું ખરું? રજૂઆત અમે રેલવેમાં પણ કરી અને અમરીશભાઈ ને પણ કરી, હીરાભાઈ ને પણ કરી, પણ કોઈ એનો નિકાલ થતો નથી. આભાર.